नमस्कार, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ અને હું છું આપની સાથે નતાશા। दर्शक मित्रों, कोरोनाना कपरा काल में आर्थिक परिस्थितिओनो पण सामनो भारत देशनी प्रजाए करवो पड्यो। क्यांक आर्थिक संक्रमण भोगवता लोको अने आ उपरांत वृद्धिदर, विकासदर अने इन्फ्लेशन एटले के जेने आपणे कहीए छे के चीज वस्तुओना भाव वधाराथी हवे सामान्य घरोना बजेट उपर पण असर पड़ी रही छे। परंतु आ बाबते जेटली पण वखत नाणामंत्री निर्मला सीतारमण द्वारा रजूआतो करवामां आवी छे, आर्थिक पेकेज जाहेर करवामां आव्या छे, आ तमाम बाबते अत्यार सुधी घणी चर्चाओ पैकेज जाहिर कर रिटेल फुगावानी पण वात करीशु अने आर्थिक बाबतनी पण वात करीशु के ज्यां देश में आर्थिक संक्रमण वधी रह्युं छे तेने काबू में राखवा माटे केन्द्र सरकार केवी नीतिओ अपनावी रही छे, आ नीतिओ सामान्य प्रजा ने कई रीते फायदाकारक साबित थई शके छे, अने आज तमाम बाबतने समझी लेवा माटे आपणी साथे आजे पेनल पर जोड़ाशे निर्मल नथवानी अने हिमांशु भायाणी, जेओ बन्ने आर्थिक पत्रकारो आपणी साथे आजे पेनल पर। आप बन्नेनुं स्वागत। सौप्रथम मारो सवाल निर्मल जी, आपने पहला तो आपने ये समझी लईए कि आ मोंघवारीनो मार जे प्रजा ने नड़ी रह्यो छे तेनामां आपणे रिटेल फुगावानी पण वात करी रह्या छे अने आर्थिक पड़कारोनो पण सामनो अत्यारे देशवासीओ करी रह्या छे, तेने काबूमां राखवा माटे केन्द्र सरकार द्वारा अवारनवार पेकेजिस जाहेर करवामां आवता होय छे। गतरोजनी निर्मला सीतारमण द्वारा जे जाहेरातो करवामां आवी, जे रजूआतो करवामां आवी, ते सामान्य प्रजाने अथवा तो पछी आपणे कहीए कि सरकारी कर्मीओ माटे आ महत्वनी जाहेरातो हती, पण ते सामान्य प्रजाने कई रीते फायदाकारक साबित थई शके? સૌ પ્રથમ તો સમગ્ર વિશ્વ એ વાતનો સ્વીકાર કરે છે કે કોરોનાએ વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી મૂક્યું છે। બે મુદ્દાઓમાંથી સમસ્યાઓ સર્જાઈ છે। એક, ડિમાન્ડ સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઈ છે, પરિણામે આવ્યું કે વસ્તુઓ, સાવ કોરોનાના પ્રારંભની વાત કરીએ, લોકડાઉનની સ્થિતિની વાત કરીએ, તો ગોડાઉનમાં વસ્તુઓ તૈયાર હોય પણ એની સપ્લાય ચેઇન ખોરવાવાને કારણે જે તે સ્થળ સુધી એ વસ્તુ પહોંચી શકતી નહીં અને પરિણામે પુરવઠાને લગતા પ્રશ્નો સર્જાયા। પુરવઠો ધીમે ધીમે રિલીઝ થતા લોકડાઉનના ગાળામાં જ પુરવઠો ખલાસ થઈ ગયો, પુરવઠો ખૂટી ગયો, કામદારો પોતાના વતન જતા રહ્યા, અને જ્યારે અનલોક એકની શરૂઆત થઈ, ઉદ્યોગોએ શરૂઆત કરી, તો પ્રારંભમાં 10% કામદારો હાજર હતા, પછી 20%, અને હજુ આજની સ્થિતિ જોઈએ તો હજુ 50% જેટલા કામદારો જ કાર્યસ્થળે પહોંચી કાર્યમાં। માટે આજની તારીખે વસ્તુની માંગ છે પણ વસ્તુનો પુરવઠો ઉપલબ્ધ નથી, તો પહેલા પુરવઠો ખોરવાયો અને ત્યારબાદ પુરવઠો ઠપ થયો, એને કારણે સ્વાભાવિક રીતે જ બજારમાં વસ્તુઓની માંગ નીકળે, અને વસ્તુઓની માંગ જેટલો જો પુરવઠો ન હોય તો સ્વાભાવિક રીતે જ વસ્તુના ભાવો ઉંચકાય। આ ઉપરાંત વ્યાપારીઓએ 3 માસ સુધી જે આરામ કર્યો છે એ આરામનું વળતર મેળવવા માટે પણ તેઓ હાલની સ્થિતિમાં વધારે વળતરની અપેક્ષા રાખી રહ્યા છે, અને એ રીતે પણ વસ્તુના ભાવ હોવા જોઈએ એના કરતા વધારે અત્યારે આપણે બજારમાં જોઈ રહ્યા છીએ। એ ઉપરાંતની વાત કરીએ તો નાણામાંથી નાણાંનું સર્જન થતું હોય છે, ખાસ કરીને લોકડાઉનના સમયગાળામાં નાણાંનો પુરવઠો વ્યાપાર ધંધા ઉદ્યોગને સંબંધ છે ત્યાં સુધી લગભગ ઠપ થઈ ગયેલો હતો। આમ નાણામાંથી નાણાંનું સર્જન ન થઈ શકવાને કારણે બેંકો વગેરે જેવી નાણાં સંસ્થાઓ પણ આર્થિક મુશ્કેલીમાં આવી ગઈ અને એકંદરે મંદીનો માહોલ સર્જાયો। તો સ્થિતિ જેમાં પુરવઠાને લગતા પરિબળો નિમિત્ત છે, બીજી તરફ નાણાકીય બારને કારણે મંદીની સ્થિતિ, ફુગાવો અને મંદી એ બે એકદમ વિચલન થયું આજે વૈશ્વિક થયા છે। આજે આ એમ ફુગાવાની સ્થિતિનું હવે અત્યારે તો ફુગાવત વધેલી છે, જેમ કે થોડા સમય પહેલા જ આપણે કે માંગ ન હોવા છતાં પણ ભાવ વધતા જતા, એ જ સ્થિતિ અત્યારે વપરાશી વસ્તુઓમાં પણ છે। નોંધપાત્ર કહી શકાય એવી માંગ નથી પણ પુરવઠા સહિતના કારણોસર માંગ ન હોવા છતાં પણ ભાવ વધતા જાય છે। જે વધને વસ્તુની આવશ્યકતા છે એને આવક સીમિત છે, જ્યારે કરવામાં આવતો ખર્ચ કે સંભવિત ખર્ચ ઘણો વધારે છે, આમ આવક અને ખર્ચમાં પણ અસમાનતાનું સર્જન થયું છે, અને માટે જ થોડા સમય પહેલા જ વિશ્વ બેંકે જે અહેવાલ જાહેર કર્યો કે ભારતના સંદર્ભમાં જો વાત કરવામાં આવે તો ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં 33% જેટલો વધારો થવાની શક્યતા છે।
અને એણે હાલની સ્થિતિમાં બીજા ક્વાર્ટરના અંતે કરેલું નિવેદન હતું. બીજા ક્વાર્ટરથી હજુ આપણે જેમ આગળ વધીએ એમ ન સિર્ફ ભારતમાં, એને તો ચીમકી આપી હતી સાઉથ એશિયન દેશો માટે, જેમાં ભારત ઉપરાંતના પડોશી રાષ્ટ્રો જેમ કે પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ્સ, શ્રીલંકા, આ બધા દેશોનો સમાવેશ થાય છે. એ બધા દેશોમાં ગરીબી, મોંઘવારી, બેરોજગારી વગેરે જેવી સમસ્યાઓ વિકરાળ બનશે એવી સ્પષ્ટ ચેતવણી વિશ્વ બેંકે પણ ઉચ્ચારી છે. એકંદરે જોઈએ તો ભારતમાં અત્યારે હજુ સ્થિતિ સાચવી શકાય એમ છે, પણ જરૂર છે સમયસર પગલાની. અને એના અનુસંધાને જ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જે બુસ્ટર ડોઝ છે એ પ્રથમ હપ્તામાં રિલીઝ કર્યો, તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે આ રાહતરૂપી પગલાંનો પહેલો અંક છે. મતલબ આગામી દિવસોમાં હજુ પણ રાહતરૂપી પગલાઓની જાહેરાત થઈ શકે છે. અત્યારે તહેવારોની મોસમને કારણે ફક્ત કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્ય સરકારોને પણ એલાન કરવામાં આવ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ એમાં સામેલ કરવામાં આવે, તેઓના ગજવામાં નાણાં ખાલવવામાં આવે. કેમ કે તહેવારોની મોસમમાં કર્મચારીઓ ખર્ચ કરવાની આદત ધરાવતા હોય છે, તેઓ પાસે બચત છે, એ ઉપરાંત જો સરકાર એને સહાયરૂપ પેકેજ આપે તો તેઓની ખરીદ શક્તિ બમણાય એવી પૂરેપૂરી શક્યતા છે. એ ખરીદ શક્તિનો માર્કેટ લાભ લે અને આ માર્કેટમાં ચેતન તંત્ર જોવા મળે એવું બની શકે. હિમાંશુજી, હવે સવાલ એ થાય છે કે આ ફુગાવા અને મંદીના માહોલ વચ્ચે સરકારી કર્મચારીઓના તહેવારો માટે પેકેજની જાહેરાત કરવામાં આવી, સરકારી કર્મીઓનો તહેવાર સુધરે તે માટે આ જાહેરાત છે, તો અન્ય લોકોનો શું વિચાર છે? એટલે આગામી સમયમાં બૂસ્ટર ડોઝ જ અન્ય લોકો માટે આવી શકે કે કેમ, અને કઈ રીતનો આવશે, કઈ રીતે લોકો એક્સપેક્ટેશન રાખી શકે આ બાબતે? ઇન્ટરેસ્ટિંગલી જે વસ્તુ અત્યારના પરિપ્રેક્ષ્યમાં છે એમાં શું છે કે ભારતનું જે અર્થતંત્ર છે એ ઇનવર્ડ લુકિંગ છે. એટલે આપણું જે આપણું કન્ઝમ્પશન છે, આપણી જે પેટર્ન્સ છે, એના ઉપર જ આપણું આખું અર્થતંત્ર નિર્ભરતા ધરાવે છે. એટલે આમ આપણે આત્મનિર્ભર જ છીએ આઈડિયલી જોવા જાય તો, કારણ કે વર્લ્ડ ટ્રેડમાં આપણો હિસ્સો 2% છે, જ્યારે ચાઇનાનો 17-18% છે, 16-18% વચ્ચેની આસપાસ છે. એટલે આ પરિસ્થિતિમાં જે આ સરકારી કર્મચારીઓને જે LTCL નથી લેવાના, કારણ કે ટ્રાવેલ નથી કરી શકતા આ પરિસ્થિતિમાં, એટલે એ એક પ્રકારનો ક્યાંક સરકારને ઇવન ટેક્સ રેવન્યુ ઉપર લોસ છે. કારણ કે LTCમાં જે ટિકિટનું કમ્પોનન્ટ છે એ ટેક્સેબલ છે, જ્યારે હોલિડે લે છે ને એ જે સેલરી છે એ ટેક્સેબલ નથી. પણ આ ટિકિટની જે ડેટા કે જે પણ કઈ ગવર્મેન્ટે સ્ટડી કર્યું એની સામે વાઉચર્સ આપ્યા, અને વાઉચર્સ એવી રીતના આપ્યા કે તમે 12% GST ઉપરની વસ્તુ જ ખરીદી કરી શકશો અને ડિજિટલ પેમેન્ટ તમારે કરવા પડશે. આ ક્યાંક પાછું અર્થતંત્રને ઈ જેને કહી શકાય કે થોડી જે શિથિલ છે અત્યારે સંપૂર્ણપણે અર્થતંત્ર, કન્ઝ્યુમર સ્પેન્ડિંગ નથી થતું. કન્ઝ્યુમર સ્પેન્ડિંગ એટલે નથી થતું કે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવાનો દર હાઈ છે. હવે ફુગાવાનો દર બે પ્રકારે હાઈ છે, અર્બન જે ઇન્ફ્લેશન છે અને રૂરલ ઇન્ફ્લેશન છે. એટલે ગામડામાં ફુગાવાનો દર આમ તમે જોવા જાવ તો કંટ્રોલમાં છે, 6.12% આસપાસ છે, જયારે શહેરોનો જે ફુગાવાનો દર છે એ 7.74% આસપાસ છે. અને એનું મુખ્ય કારણ બેઝિકલી જે લોકડાઉન શહેરોમાં અને જે પ્રકારનું ગામડામાંથી ખાસ કરીને ખાદ્ય ખોરાકની જે ચીજો આવી જોઈએ ઈ નથી આવતી, ઈ નથી પહોંચતી. એટલે આઈડિયલી તમે ત્રણ મેજર કન્ટ્રીબ્યુટર્સ છે આ ફુગાવાના દરમાં, વેજીટેબલ્સ છે, મીટ છે, ફિશ છે અને એગ્સ છે. એટલે બેઝિકલી કન્ઝમ્પશન જે પ્રોડક્ટ્સ છે એની ઉપર છે. સામુ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ તમે જોવો તો ઘટ્યું છે, ઇન્ક્લુડિંગ કે ઇલેક્ટ્રિસિટીનું આઉટપુટ છે એ ઓલમોસ્ટ 1.8% ઓગસ્ટ મહિનામાં ઘટેલું છે, અને માઇનિંગ છે એ 9.8% ઘટેલું છે, અને મેન્યુફેક્ચરિંગ 8.6% ઘટેલું છે. એટલે કુદરતી સંસાધનો નથી મળતા તમને, એગ્રીકલ્ચર પ્રોડ્યુસિસ તમને નથી મળતા, અને આ બધાને પ્રોસેસ કે ફૂડ પેક કરીને, એટલે માની લો કે ટમેટા બજારમાં લઈ આવ્યા હોય અને ટમેટામાંથી પ્યુરી કે કેચઅપ બનાવી કરવી રિટેલ પોઈન્ટ ઉપર, એ અત્યારે સપ્લાય ચેઇન તૂટેલી છે. આ પરિસ્થિતિમાં સરકારે જે સરકારી કર્મચારીઓને જે આ પેકેજ આપ્યું છે એનું એકમાત્ર કારણ છે કે અત્યારે તમે જુઓ તો મેળાવડાઓ થતા નથી. એટલે સરકારને એ પણ ક્યાંક ખ્યાલ છે કે આ પ્રકારના જે મેળાવડાઓ થતા નથી, જે પ્રકારે લોકો 50-200 જે છૂટ આપવામાં આવી છે એનાથી વધારે લોકો તમે ભેગા નહીં કરી શકો કોઈ પ્રસંગ ઉપર, તો આ બધું તમારું જે સ્પેન્ડિંગ હતું કે જે તમારા ઇકોનોમીના ગ્રીન શૂટ્સ હતા, જ્યાંથી તમારી ઇકોનોમી આવતી હતી, ફેસ્ટિવ સીઝન હતું, આ બધું અત્યારે ડાઉન છે. એટલે સરકારે જે LTCમાંથી જે ટેક્સ રેવન્યુ નથી મળતી એની સામે સરકારે આ સરકારી કર્મચારીઓને આ પ્રકારના વાઉચર્સ આપ્યા છે કે જે ખરીદી કરો. એટલે તમે એમાં શું થયું છે કે થોડા પૈસા એ લોકો પાસે બચાય છે, કારણ કે બહુ ખર્ચા ત્યાં નથી. વીકેન્ડમાં તમારા મલ્ટીપ્લેક્સ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ બધું બંધ હતું, એટલે એ પ્રકારનો જે ખર્ચો છે એ બચત છે. એટલે એવું બધું ક્યાંક ભેગું કરીને, માનજો તમે કોઈ સ્કૂટર લ્યો છો કે તમે કોઈ રેફ્રિજરેટર લ્યો, એટલે 5% સુધીની નહીં GST માં પણ 12% થી ઉપર, એટલે સરકારને ટેક્સ રેવન્યુ સારી એવી મળે,
અને થોડું બજારમાં તમને જીએસટી ના આંકડાઓ સારા આવે, કારણ કે આ બધી જે પ્રોડક્ટ્સ છે, વ્હાઇટ ગુડ્સ છે, કે આ બધું બહુ સિસ્ટમેટિક જીએસટી ની રેટમાં હોય છે. એટલે આ રીતે સરકાર ક્યાંક પોતાનો ટેક્સ રેવન્યુ પણ બૂસ્ટ કરવા જઈ રહી છે. અને આવું ક્યાંક કમ્પલસરી કન્ઝમ્પશન પણ જો થતું હોય, કારણ કે લોકો અત્યારે પૈસા ખર્ચતા નથી, જરૂરિયાત પૂરતી વસ્તુના જ પૈસા ખર્ચે છે, અને એમાં પણ ફુગાવાનો દર છે, કારણ કે ક્લાઇમેટ ચેન્જને કારણે કે અતિવૃષ્ટિના કારણે કે જે પણ કાંઈ થયું છે, આખી સપ્લાય લિંકેજીસ તૂટી ગઈ છે. નવું કૃષિ બિલ જે આવ્યું છે એમાં પણ હજી ઘણી બધી અસ્પષ્ટતાઓ છે, સ્પષ્ટતાઓ નથી થઈ. એટલે આ પ્રકારે માલ હજી જે રીતના આવવો જોઈએ મંડીઓમાં એ નથી આવી રહ્યો. આ બધા ફેક્ટર્સ ક્યાંક ને ક્યાંક કામ કરી રહ્યા છે. એટલે આ પરિસ્થિતિમાં સરકારી કર્મચારીઓ પાસે જે બચતના પૈસા છે ને, થોડું એને આવું આપવામાં આવે ને ઈ સ્પેન્ડિંગ થાય, કારણ કે મોટા ભાગનું જે સ્પેન્ડિંગ ફેસ્ટિવલના ડેઝમાં થતું હોય છે પ્રાઇવેટ સેક્ટર ને સરકારી, તો પ્રાઇવેટ સેક્ટર તો અત્યારે તૂટેલું છે. તમે જોવો છો જોબ કટ્સ છે, સેલરી કટ્સ છે, એટલે ઈ તો ખર્ચો કરશે કે નહીં ખબર નથી, પણ એટલી સરકારના હાથમાં જે છે ઈ દિશામાં સરકાર કામ કરી રહી છે. અને આનાથી ક્યાંક ટેક્સ રેવન્યુ ને પણ બૂસ્ટ મળશે, જીએસટી રેવન્યુઝ ને બૂસ્ટ મળશે, અને થોડું એક માર્કેટમાં તમને ફેસ્ટિવલમાં તેજીનો થોડો માહોલ દેખાય તો સરકાર ઈ દિશામાં વાત કરી શકે અને ઈ દિશામાં થોડા નિર્ણયો લઈ શકે કે આર્થિક રીતે હવે કેમ આગળ જવું. કારણ કે આઈડિયલી જે ઇન્ડિકેશન્સ આપવામાં આવ્યા છે આટલી વર્લ્ડની એજન્સી તરફથી, વર્લ્ડ બેંક તરફથી, IMF તરફથી, કે વી આર ઇન ધ નેગેટિવ ગ્રોથ રેટ રિજીમ, અને એ નેગેટિવ ગ્રોથ રેટ રિજીમમાં આપણે લગભગ આપણી આર્થિક આપણું જે અર્થતંત્ર છે એ 12-15% તૂટવાની સંભાવના વર્ષના અંતે છે. આમાં તમે અનઓર્ગેનાઇઝ સેક્ટરને જો કન્સિડર કરો તો એ આંકડો 17-18% આસપાસ પહોંચે છે. એટલે આ બધી પરિસ્થિતિઓમાં સરકાર આવા બધા જે પેચીસ કરી અને ક્યાંક આવા જે સોલ્યુશન્સ લઈ આવીને કઈ દિશામાં આગળ વધવું એ દિશામાં વિચારી રહ્યું એવું મને લાગી રહ્યું છે. બિલકુલ, હિમાંશુજીએ જે મુદ્દા ગણાવ્યા આપણે સમજી લીધું કે સરકારી કર્મીઓ માટે જે મહત્વની જાહેરાતો કરવાની હતી અને તેનો ફાયદો કઈ રીતે સરકારને આર્થિક બાબતે થઈ શકે અથવા તો ભારત દેશને આર્થિક રીતે તેનો ફાયદો થઈ શકે તેનો વિચાર હતો. નિર્મલજી, હવે સવાલ એ થાય છે કે ખાનગી સેક્ટર પણ એક મોટો પાસું ભજવે છે ભારતને આર્થિક રીતે ઉપર લાવવા માટે, એક તે મુદ્દો છે નિર્મલજી. અને બીજો મુદ્દો એ છે કે જે હિમાંશુજીએ પણ ગણાવ્યો કે કૃષિ બિલના નિર્ણયોમાં હજી પણ ઘણી અસમંજસ છે, તેને કારણે પણ જ્યારે આપણે વાત ખાદ્ય ખોરાકની કરીએ છીએ, ખાદ્ય સામગ્રીઓની કરીએ છીએ, અનાજ કરિયાણાની કરીએ છીએ, આ બધી બાબતમાં એગ્રીકલ્ચરલ પ્રોસેસીસ માટે પણ કૃષિ બિલનો જે અમલીકરણ છે તે પણ નિર્ણાયક બની શકે અથવા તો પછી સરકાર માટે કઈ રીતે ફાયદાકારક બની શકે આગામી સમયમાં, જ્યારે આપણે નાણાકીય બાબતોની ચર્ચા કરી જ રહ્યા છીએ તો આ પણ એક મહત્વનો મુદ્દો છે. નતાશાજી, સરકાર બહુપાક્ષીય વ્યૂહથી આગળ વધી રહી છે. એની સમક્ષ અત્યારે જે પ્રશ્નો છે એ ગરીબી અંગેના છે, બેરોજગારી અંગેના છે, મોંઘવારી અંગેના છે, ફુગાવા અંગેના છે, અને વિશેષત હમણાં જ આપણે જેની વાત કરી એ કૃષિ બિલને કારણે. કૃષિ એકંદરે જીડીપી ઉપર આ બધા જ મુદ્દાની અસર ડોકાતી હોય છે. એટલે આ બધા જ મુદ્દાનો જો આપણે સાર કેવો હોય તો સરકાર માટે અત્યારે ચિંતાનો વિષય એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી નો છે. રિમાર્કેબલી આની પહેલા -23.9% સુધી જીડીપી નો આંક જતો રહ્યો હતો, અત્યારે એ થોડો કાબુમાં છે અને 9% આસપાસ છે. હજુ પણ એમાં સુધારો થાય એટલે કે થોડો એમાં પોઝિટિવિટી ઉમેરાય તો પણ હજુ આ નાણાકીય વર્ષમાં આપણે -4.5% આસપાસ રહેવાના છીએ, એટલે નુકસાનીમાં આપણે ઘટાડો કરી શકીશું. આ થવાનું કારણ અથવા તો સરકાર જે વ્યૂ અપનાવી રહી છે એનું શું કારણ છે એ પણ આપણે સમજવું જોઈએ. જેમ કે ભારતના સંદર્ભમાં વાત કરીએ તો કૃષિ ક્ષેત્ર કુલ રોજગારીના 60% રોજગારીનું સર્જન કરે છે. આવી જ રીતે સર્વિસ સેક્ટરની વાત કરીએ તો એ 28% રોજગારીનું સર્જન કરે છે, અને ઔદ્યોગિક ક્ષેત્ર પણ ફક્ત 12% રોજગારીનું સર્જન કરે છે. હવે કૃષિ ક્ષેત્ર 60% રોજગારીનું ભલે સર્જન કરે પણ જીડીપીમાં એનું જો તમે કોન્ટ્રીબ્યુશન જુઓ તો માત્ર 17% છે. દેશની જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન માત્ર 17% છે, અને સર્વિસ સેક્ટર કે જે 28% જેટલી રોજગારી આપે છે એનું કોન્ટ્રીબ્યુશન જીડીપીમાં 54% છે. અને એટલા માટે સરકાર અત્યારે ડગલે ને પગલે સર્વિસ સેક્ટરને પ્રોત્સાહન મળે એવા પગલાઓ લઈ રહી છે. ભલે આપણે એમ માનીએ કે કર્મચારીઓને રાહત જાહેર કરવામાં આવી છે, પણ હવે કર્મચારીઓ ઘરની બહાર નીકળતા થાય, હવે કર્મચારીઓ ખર્ચની આદતો વિકસાવતા થાય એ સરકારને જરૂરી લાગ્યું છે. અને એટલા માટે જો કર્મચારીઓ બહાર નીકળશે અને ખર્ચ કરશે તો એનો સીધો ફાયદો એ સર્વિસ સેક્ટરને મળશે. સર્વિસ સેક્ટરનું જીડીપીમાં સૌથી વધુ યોગદાન છે
આમ આપણી જીડીપી ને પણ આપણે અપલિફ્ટ કરી શકીશું. આપણને એમ થાય કે જીડીપીમાં વર્તમાન સમયમાં તો બધા જ દેશોમાં ઘટાડો થયો છે, પણ આપણો દેશ એમાં આગળ વધવા એટલે માગે છે કારણ કે દેશનું લક્ષ્યાંક હવે દેશના લોકોની સુખાકારી ઉપરાંત વૈશ્વિક સ્તરે નામના મેળવવાનું છે. આજે વૈશ્વિક સ્તરે ભારતના અસ્તિત્વની નોંધ લેવાવા લાગી છે. આપણને ચીન બહુ મોટું રાષ્ટ્ર અને બહુ ઉજળું રાષ્ટ્ર લાગે, પણ નતાશાજી આપને નોંધપાત્ર રીતે કહું તો ચીનમાં ગરીબીનો દર ભારતના ગરીબીના દર કરતા બમણો છે. એમ છતાં પણ ચીન વૈશ્વિક આર્થિક મોરચે પોતાનું નામ જાળવી રાખી શક્યું છે. તો હું એમ કહું છું કે રાષ્ટ્રમાં તો સરકારે ઘણા પગલાઓ લેવાના જ છે, પણ સાથોસાથ વૈશ્વિક સ્તરે નામના સુધરે એ માટે જીડીપી સુધારવાની તાતી જરૂરિયાત છે. આથી માઇક્રો લેવલે જીડીપી ઉપર અંતે શું અસર આવે એક્શનની, એ મુજબના પગલાઓ રાષ્ટ્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. સર્વિસ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર આ બંને મુદ્દાઓને આપણે અત્યારે સેન્ટર ઓફ ધ ડિસ્કશન બનાવીએ. હિમાંશુજી, જ્યારે થોડાક સમય પહેલાં આરબીઆઈ દ્વારા ના પાડવામાં આવી હતી કે ઈએમઆઈ પર કોઈપણ પ્રકારની રાહત નહીં આપવામાં આવે, જે રાહત એક્સટેન્ડ કરવાની વાત હતી ઈએમઆઈઝ ભરવા માટે, પણ હવે આ રાહત જ્યારે નથી મળતી તો હવે સરકાર પાસેથી પ્રાઇવેટ સેક્ટરના કર્મીઓ કોઈપણ પ્રકારની આશા રાખી શકે? કારણ કે આગામી સમયમાં તહેવાર માત્ર સરકારી કર્મચારીઓ માટે નથી, ભારત દેશના તમામ નાગરિકો માટે છે. તહેવારોની જ્યારે વાત આવે છે ત્યારે વધારે પડતા ઘર ખર્ચની વાત આવે છે, પછી તેનામાં સામાન્ય ગૃહિણી પણ આવી ગયો, ગરીબ વર્ગ પણ આવી ગયો, સામાન્ય વર્ગ પણ આવી ગયો અને ધનિષ્ઠ વર્ગ પણ આવી ગયો. આ તમામ વર્ગોને જ્યારે આપણે સાંકળી રહીએ છીએ ત્યારે પ્રાઇવેટ સેક્ટરમાં અને ખાસ તો બિઝનેસ સેક્ટરમાં કઈ રીતનો વેગ મળી શકે આગામી સમયમાં, એટલે કે આગામી થોડાક સમયમાં તહેવારોને ધ્યાનમાં રાખીને? વેલિડ પોઈન્ટ તમે પૂછ્યો છે. પ્રાઇવેટ સેક્ટરમાં પણ આમ તમે જુઓ તો જે સેલેરીના સ્લેબ્સ જે રીતના કરવામાં આવ્યા છે, ખાસ કરીને કોર્પોરેટ સેક્ટરમાં, તો કોર્પોરેટ સેક્ટરમાં સેલેરીના જે ટેક્સેબલ સ્લેબ્સ છે એમાં પણ એલટીએ લીવ ટ્રાવેલ અલાઉન્સ વગેરેની જોગવાઈ હોય છે, અને એ પણ એ કર્મચારીઓને યુઝ કરી નાખવી પડતી હોય છે. અમુક કંપનીઝની એવી પોલિસી હોય છે કે એ લોકોને પેઇડ લીવ, જેને કહી શકો કે તમે લીવ એક્યુમ્યુલેટ થાય તો એ યુઝ કરી નાખવી પડતી હોય છે વર્ષના અંતે, એટલે લોકો કમ્પલસરી એને યુઝ કરવી જ પડતી હોય છે. અને એ રીતના એનું એલટીએ પણ ક્લેમ કરે છે ને એ રીતના એની લીવ પણ યુઝ કરે છે ને, કારણ કે એનકેશ નથી થતી એટ ધ એન્ડ ઓફ જયારે રિટાયર થાય કે જયારે કંપની છોડે કે જે પણ કઈ, તો આ પરિસ્થિતિઓમાં એમને પણ આ બધું કરવું પડે છે. પણ અત્યારે એઝ આઈ સે પ્રાઇવેટ સેક્ટરમાં જે સૌથી મોટી સમસ્યા આવી છે શું આવી છે કે સેલરી કટ્સ આવેલી છે, જોબ કટ્સ આવેલા છે. હવે એને કારણે લોકો અત્યારે પોતાના સર્વાઈવલ માટે વિચારશે, નહીં કે પોતાના મોજશોખ ઉપર ક્યાંય ખર્ચા કરવા. એટલે માની લો કે કોઈ દિવાળીના દિવસોમાં કે ક્રિસમસના દિવસોમાં કે સમરમાં કે એવી રીતના વેકેશન કે ફોરેનના કે જે હશે નહીં, કારણ કે બે ફેક્ટર, હજી કોરોના અકબંધ થઈ ગયો છે એવો નથી, એટલે દર જો પણ કઈક અમુક જગ્યાએ હજી અમુક નિયમો એવા છે કે પડે છે ક્યાંય તમે જાઓ તો આવે માર્કેટમાં એની કોઈ સંભાવના દેખાતી નથી. સરકારી કર્મચારીઓને જે આપવાનો પ્રયત્ન કર્યો છે એ કર્યો છે સેક્ટર માટે છે. ડેફિનેટમાં જે કામ કરી રહેલા લોકો છે ને બેનિફિટ ક્યાં દેખાશે કે માની લો કે સરકારી લોકો પાસે જે પણ કઈ વસ્તુ આવશે કે જે વાઉચર્સ આવ્યા છે એનું કઈ સ્પેન્ડિંગ આવે તો એ સ્પેન્ડિંગની થોડીક તમને અસર પ્રાઇવેટ સેક્ટરમાં, એટલે ખાસ કરીને હોટેલ્સ છે, રેસ્ટોરન્ટ છે, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી છે, આમાં ક્યાંક જોવા મળશે. બહુ લિમિટેડ સ્કોપ છે, કારણ કે હું હમણાં ગયા વીકેન્ડ ઉપર દ્વારકા હતો, 4,500 રૂમની ઇન્વેન્ટરી ધરાવતું શહેર છે, 4,500 રૂમની હોટેલ્સ, માણસો અત્યારે લિટરલી બેંકના હપ્તા ન ભરી શકે એવી પરિસ્થિતિમાં છે, કારણ કે હોટેલ ઇન્ડસ્ટ્રી ટોટલી તૂટી ગયેલી છે. ધીરે ધીરે પિકઅપ થઈ રહ્યું છે, પણ એ ફેસ્ટિવલ ડેઝ આવતા સુધીમાં કેટલું પિકઅપ થશે એની કોઈને કોઈ અત્યારે ચોક્કસોળી નથી. એટલે આ બધી પરિસ્થિતિ તમે સમજો કે એમાં સડનલી સરકારી કર્મચારીઓના હાથમાં પૈસા આવશે એટલે કાલે પ્રાઇવેટ સેક્ટરમાં ફૂલ ગુલાબી તેજી આવી જશે એવું નથી. આ બધા અત્યારે રિફોર્મ સરકાર લઈ રહી છે, આ રિફોર્મ્સનો શું જેને કહી શકો કે ઇમ્પેક્ટ આવશે એ આવનારા દિવસોમાં જોવું પડશે, સબ્જેક્ટ ટુ કન્ડિશન. કારણ કે આપણે એક ઓઇલ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છીએ એટલે ઓઇલના પ્રાઇસ સ્ટેબલ રહે, ઓઇલ ખરીદવા માટે ડોલરના માંથી કઈ બચવું હોય તો કે જે કોઈને ગોલ્ડ બોન્ડ્સમાં કે મારો કોઈને ગોલ્ડ માર્કેટ સ્ટેબલ રહે અને ગોલ્ડ ખરીદ પ્રાઇસ સ્ટેબલ રહે, તો આમાં વોરની સિચ્યુએશન એવા નિર્ણયો કોઈ કન્ટ્રીઝ એવા લે અને એ તમારી બોન્ડ માર્કેટ, તમારી ઇક્વિટી માર્કેટ ડોમિનોઝ ઇફેક્ટ આવે તો એ પરિસ્થિતિ કોઈને ખબર નથી. એટલે ઇટ ઇઝ ઓલ અ વેઇટ એન્ડ વોચ સિચ્યુએશન.
આપણું કન્ટ્રી અત્યારે એવા ફ્લક્સમાં છે, આપણે ઇનવર્ડ ઇકોનોમી છે, આપણી ઇનવર્ડ ઇકોનોમી તૂટી શું કરવા, કારણ કે કોરોના કાળને કારણે મેઇનલી આપણે, તમે સમજો આપણી પાસે કોઈ માઇક્રોસોફ્ટ ગૂગલ કે ફેસબુક જેવી કંપનીઓ નથી જે આપણને બહુ મોટી રેવન્યુઝ કન્ટ્રીબ્યુટ કરી જાય છે વર્લ્ડના મેપ ઉપર, કે આખા વર્લ્ડમાં એનું કાંઈ કોઈ કન્ઝમ્પશન આપણને મળતું એવું નથી. આપણા કન્ઝમ્પશનમાં લગનગાળાઓ છે, આપણે માણસોને જમાડીએ છીએ, મરણના પ્રસંગો છે, આપણી એક આખી સોશિયલ ડાયનામિક્સની સિસ્ટમ છે જેમાં ખર્ચાઓ થતા હોય છે, એના આધારે બધું ચાલતું હોય છે. આપણે આપણી પાસે જે કંપનીઝ છે એ કંપનીઝની કોઈ પ્રોડક્ટ વર્લ્ડમાં, એકાદ બે કંપનીઝ એવી હશે જેની પ્રોડક્ટ વર્લ્ડમાં ક્યાંક વેચાતી હશે. આપણી આઈટી કંપનીઝ છે એના કોઈ સોફ્ટવેર નથી, આપણે ખાલી એક સ્વેટશોપ તરીકે જ કામ કરીએ છીએ, એટલે આપણે સંપૂર્ણપણે સર્વિસીસ જ આપીએ છીએ. અને આવી પરિસ્થિતિમાં જયારે આવું બધું થાય ત્યારે આપણે આપણું ઇન્ટરનલ કન્ઝમ્પશન કેવી રીતના ટકાવી રાખવું, આપણી ઇન્ટરનલ કન્ઝમ્પશનની જે વ્યવસ્થા છે કેવી રીતના ટકાવી રાખવી, એના ઉપર જ આપણે નિર્ભર રહેવું પડે. લગનગાળો હોય તો કુટુંબમાં સોનું લેવાય, પ્રસંગો થાય, બીજું ત્રીજું થાય, આ બધી અત્યારે ચેન સ્ટોપ થયેલી પડી છે. એટલે આમાં ક્યાં કેવી રીતના વેગ આવે, લોકોનો પાછો કોન્ફિડન્સ કેવી રીતના બિલ્ડઅપ થાય, લોકો પાછા પૈસા કેવી રીતના ખર્ચતા થાય, તો આપણી આ ઇકોસિસ્ટમ ચાલશે. આપણા દેશમાં લોકો 50 રૂપિયાનું શર્ટ પહેરવા વાળા છે અને 50,000નું શર્ટ પહેરવા વાળા છે, પણ અત્યારે બધા શાંતિથી હોય એ ગામડામાં જઈને શાંતિથી બેઠો છે અને 50,000નું શર્ટ પહેરવા વાળો શાંતિથી બેઠો છે કે બહાર નથી નીકળવું. એટલે આ પરિસ્થિતિમાં જ્યાં સુધી એક શિથિલતા છે, જ્યાં સુધી મોમેન્ટમ નહીં આવે ત્યાં સુધી સરકાર પ્રયત્નો એની રીતે કરી રહી છે, પણ આજે પ્રયત્નો થયા છે એના કારણે પ્રાઇવેટ સેક્ટરને સડનલી બૂસ્ટ મળશે કે સર્વિસ ઇકોનોમી ગ્રો થઈ જશે, કે બેઝિકલી સર્વિસ ઇકોનોમી અત્યારે કામ કરી રહી છે, વર્ક ફ્રોમ હોમ ચાલે છે સર્વિસ ઇકોનોમીમાં, એજ્યુકેશન સર્વિસ ઇકોનોમી છે, એજ્યુકેશન ટીચર્સ ઘરેથી ભણાવી રહ્યા છે, આઈટીના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, ખાલી હોટેલ્સ ઇન્ડસ્ટ્રીઝ કે મલ્ટીપ્લેક્સ કે આ બધું છે લોકોને આ ફેસિલિટી ઉપર જઈને કામ કરવું પડે છે નથી થતું, બાકી પાર્શિયલી સર્વિસ સેક્ટર કાર્યરત છે જ, એટલે એવું નથી કે કાર્યરત નથી, પણ એના સીધા બેનિફિટ કે આજે સરકારે ડિક્લેર કર્યું અને કાલે તમને માર્કેટમાં ગુલાબી તેજી જોવા મળે એ તમે ભૂલી જાઓ, એવી સંભાવના હું નથી જોઈ રહ્યો ટૂંકા ગાળામાં. એ આ ક્વાર્ટર જવા દો, પછી આપણને ખબર પડશે નેક્સ્ટ ક્વાર્ટરમાં કે ખરેખર આની ઇમ્પેક્ટ કેટલી આવી, જે ઘટતો ઇકોનોમીનો દર છે એ કેટલોક આપણે કુશન અપ કરી શક્યા છીએ, કેટલીક એને રેઝિસ્ટન્સ આપી શક્યા છીએ આ મેજર્સથી. પણ ગઈકાલે સ્ટોક માર્કેટે જે રીતના ઇન્ડિકેટ કર્યું છે, સ્ટોક માર્કેટ નેગેટિવ રહ્યું નિર્મલા સીતારામનજીની જાહેરાત પછી, એટલે બહુ ક્લિયર છે કે માર્કેટ આને કોઈ બહુ એવું મોટું બુસ્ટર ડોઝ તરીકે જોઈ નથી રહ્યું. બદલાય અને આ સામાજિક સાંકળ ફરી એક વખત ગઠન થાય ત્યારે આપણે દેશના જીડીપીની વાત કરી શકીએ, આ ફુગાવાનો દર કઈ રીતે નીચે જઈ શકે, ગરીબી બેરોજગારી અથવા તો પછી જે રીતની પરિસ્થિતિ અત્યારે આર્થિક બાબતે દેશમાં ઊભી થઈ છે, તેનામાં મોંઘવારી કહો, ફુગાવો કહો, કૃષિ મુદ્દે કહો, પ્રાઇવેટ સેક્ટર કહો, સરકારી સેક્ટર કહો, સર્વિસ સેક્ટર કહો, આવા તમામ સેક્ટરોને સાંકળી લઈને ફૂલ ગુલાબી તેજી તો નહીં પણ આ મંદીમાંથી ઉગારવાનો સમય ભારત દેશ ક્યારે જોઈ શકશે, આ એક આંશિક ચિત્રણ આપણી વચ્ચે મૂકવામાં આવ્યું છે. નિર્મલજી, છેલ્લો સવાલ બિલકુલ ટૂંકમાં આપની પાસેથી જાણી લઈએ કે તેજી તો નહીં પણ આ મંદીમાંથી ઉગરવા માટે કેટલો સમય આપના મતે લાગી શકે છે? પહેલા નિર્મલજી આપ, પછી હિમાંશુજી. સૌથી પહેલા તો સરકારે જે ઉત્પાદન કાર્ય ઠપતું એના માટે આત્મનિર્ભર પેકેજ આપ્યું, હવે માંગને બળ મળે એ માટે બૂસ્ટર ડોઝ ગવર્નમેન્ટ આપી રહી છે. એકંદરે જોઈએ તો એકાદ વર્ષમાં સરકારની ગાડી પાટા પર આવી જાય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જી, આપને શું લાગે છે? હું હજી એવું માનું છું, જ્યારથી કોરોના આવ્યો માર્ચ મહિનામાં, આપણે કોરોનાનું લોકડાઉન જે સ્ટાર્ટ થયું એટલે ફિનાન્શિયલ યરના એન્ડ ઉપર હતા ને ત્યારથી આવ્યો, તો ત્યારથી હું કહું છું કે આ પરિસ્થિતિમાંથી નીકળતા હજી 2 વર્ષ મિનિમમ તમારી ઇકોનોમી જે લેવલે હતી એ લેવલે લઈ જવા માટે, કારણ કે બહુ મોટો જે ફેક્ટર ને જે ઉભું થયું છે એ જોબ લોસ છે, ને જોબ લોસ કરતા મોટું ટેકનોલોજી ડ્રીવન એરિયા આખો જે વર્ક ફ્રોમ હોમ કે આ બધું જે ઉભું થયું છે એને પાછો તમે મેન પાવર થી રિપ્લેસ કેવી રીતના કરશો, એ જ્યાં સુધી રિપ્લેસ નહીં કરો ત્યાં સુધી તમારું આખું આર્થિક જે ચક્ર છે સ્પેન્ડિંગનું એ પાછું કેવી રીતના પિકઅપ થશે? એટલે જોબ્સ નહીં હોય, માણસો પાસે પૈસા નહીં હોય તો ડેફિનેટલી સ્પેન્ડિંગ નથી જ થવાનું, આ બહુ સીધી ને સરળ વાત છે. એટલે તમારો પહેલો ફોકસ હવે જોબ્સ ક્રિએશન તરફ હોવો જોઈએ, અને એ જોબ ક્રિએશન થાય પછી લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ આવે ને એ બધું થતા હજી હું માનું છું બીજું એક ફિનાન્શિયલ યર, સબ્જેક્ટ ટુ કન્ડિશન ઓઇલ પ્રાઇસિસ સ્ટેબલ રહે, કરન્સી પ્રાઇસિસ કરન્સીમાં કોઈ વોલેટાલિટી ના આવે, પ્રેશિયસ મેટલ પ્રાઇસિસ સ્ટેબલ રહે, રો મટીરિયલ પ્રાઇસિસ સ્ટેબલ રહે, આ બધા પ્રાઇસિસ સ્ટેબલ રહે તો આપણે ઈ સ્તરે જે હતા પાછા પ્રી કોરોના ટાઈમ્સમાં આપણે પહોંચવા માટે હજી એક એક ફિનાન્શિયલ યર વધારે ને 2021-22 અને 2023 થી કદાચ વી માઇટ બી મોર સ્ટેબલ.
સરેરાશ 1.5 વર્ષનો સમયગાળો હજી પણ આપણે આ મંદીમાંથી પસાર થતા લાગી શકે છે. ફરી એક વખત પાયા ઉપર આવતા અથવા તો પછી ફરી એક વખત દેશનું આર્થિક બાબત પાટા ઉપર આવતા 1.5 વર્ષનો સમય આર્થિક વિશ્લેષકો દ્વારા ગણાવવામાં આવી રહ્યો છે. પણ હાલ તો જરૂરી છે કે આપ આપના ઘરની મંદીને કઈ રીતે પહોંચી વળો છો, કારણ કે તમામ લોકો આજે તમામ વર્ગના લોકોને કોઈને કોઈ રીતની યે ને કે ને પ્રકારે પરેશાનીઓનો સામનો મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પણ તેનામાંથી જલ્દી જ અને ત્વરિત આપણે બહાર આવીએ તેવી જ આશા કરીશું. નિર્મલજી અને હિમાંશુજી આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા અને ઘણા મહત્વના મુદ્દાઓ પ્રજા સમક્ષ મૂક્યા તે બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. આવા ઘણા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.